ખેતરના વાવેતર અને ઉછેર સમયે ઘણીવાર ખેડૂતો મૂંઝાતા હોય છે કે તેણે શું કરવું, કેવી રીતે કરવું અને શું કરવું. ખેડૂત મિત્રોને જો ખેતીમાં શું કરવું તેનો ખ્યાલ હશે તો તેમને ઉત્પાદન સારું મળશે અને શું ન કરવું તેનો ખ્યાલ હશે તો તેને નુકસાની વેઠવાનો વારો નહીં આવે. જામફળનું વાવેતર કર્યું હોય તો જામફળના ઝાડ દીઠ 375 ગ્રામ નાઇટ્રોજન, 188 ગ્રામ ફોસ્ફરસ અને 188 ગ્રામ પોટેશિયમ એટલે કે એનપીકે ખાતર 4 સરખા હપ્તામાં આપવું. પપૈયાનો પાક હોય તો પપૈયામાં 6 કિલો છાણિયું ખાતર, 150 ગ્રામ નાઇટ્રોજન, 220 ગ્રામ ફોસ્ફરસ અને 250 ગ્રામ પોટાશ છોડ દીઠ રોપણી બાદ બીજા, ત્રીજા અને ચોથા મહિને એક સરખા હપ્તામાં આપવું. કેળની બરસાઈ, શ્રોમંતી, ગ્રાડનેઇન, લોખંડી અને રોબસ્ટા જાતોનું વાવેતર કરવાની ભલામણ છે. 15 ઓગસ્ટ સુધી કેળનું વાવેતર કરી શકાય છે. કેળની રોપણી 1.8x1.8 મીટરના અંતરે કરવાની ભલામણ છે. આનાથી ઓછા અંતરે રોપણી નફા અને ખર્ચના ગુણોત્તરની દ્રષ્ટિએ ફાયદાકારક નથી. તેમ છતાં ગણદેવી ખાતે થયેલ સંશોધન મુજબ કેળના પાકની 1.0x1.2x2.0 મીટરના અંતરે જોડિયા હાર પદ્ધતિથી ત્રિકોણાકારે રોપણી કરવાથી કેળનું સૌથી વધુ ઉત્પાદન મળે છે. કેળ સાથે હળદર તેમજ શાકભાજી આંતરપાક તરીકે લઈ શકાય છે. કેળની નેઇન જાત માટે 300 ગ્રામ નાઇટ્રોજન, 4 કિલોગ્રામ વર્મી કમ્પોસ્ટ એક સરખા 4 હપ્તે આપવું. જો આ સમય દરમિયાન ટામેટાનું વાવેતર કરવા ઈચ્છતા હોવ તો મધ્ય ગુજરાતના ખેડૂતે ગુજરાત આણંદ ટામેટા 5નું વાવેતર કરવું. આ જાત કોકડવા અને પાનકોરિયું તેમજ ફળ કોરી ખાનાર ઈયળનો ઉપદ્રવ પ્રમાણમાં ઓછો કરે છે. ટામેટામાં ભલામણ કરેલ 75 કિલો નાઇટ્રોજન, 37.5 કિલો ફોસ્ફરસ અને 62.5 કિલો પોટાશ પ્રતિ હેક્ટર આપવું. ભીંડાનું વાવેતર કરવું હોય તો ભીંડાના બીજને ઇમિડા ક્લોપ્રિડની માવજત આપવી અને ભીંડાનું વાવેતર કર્યું હોય ત્યાં 150 કિલો નાઇટ્રોજન, 50 કિલો ફોસ્ફરસ અને 50 કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટર આપવું. ઘાસચારાની મકાઈનું વાવેતર પણ કરી શકાય છે. આ મકાઈનું વાવેતર ડિસેમ્બર અને જાન્યુઆરી સિવાય કોઈ પણ મહિનામાં કરી શકાય છે. આ મકાઈની ગંગા સફેદ 2, ફાર્મ સમેરી અને આફ્રિકન ટોલ જાતનું વાવેતર કરવું ઇચ્છનીય છે. વાવેતર માટે પ્રતિ એકર 25 કિલોગ્રામ બીજની જરૂર પડે છે. આ મકાઈના 4 કિલોગ્રામ બીજ દીઠ 200 ગ્રામ એઝિટોબેક્ટર અથવા એઝોરિયમ કલ્ચરની માવજત આપવી. 20-30 સેન્ટીમીટરના અંતરે બીજનું વાવેતર કરવું. તો ખેડૂત મિત્રો, વાવેતર દરમિયાન આ વાતોનું ખાસ ધ્યાન રાખજો તો તમને ચોક્કસ ફાયદો થશે જ. ધરતીપુત્ર ડેસ્ક, TV9.